તો છે 1935 થી સ્ટાર્ટ થયો છે. તમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ચવાણાનો ભાવ કેટલો હતો? 4 રૂપિયા કિલો. ખાતરી છે કે અહીંયા ચોખ્ખું વસ્તુ મળે છે. કેટલામી વર્ષોથી એક જ ટાઈપનો ટેસ્ટ હજી પણ આજે કસ્ટમરને મળી રહ્યો છે. કેસર પેળા, મલાઈ પેળા, બધું રજવાળી પેળા છે, બધું લઈ જઉં છું. સારું હોય છે બધું એમનું. મલાઈ પેળાના કેસર પેળા ફિક્સ ડેલી લેવાના જ હોય મારે. અને મોતીચૂર છે, મોતીચૂર ના હોય એ દિવસ સાદા પેળા લઈ જઉં. હા, કરી લારું લઈ જઉં. ઓરસામાં લગભગ 15-1 વર્ષથી આવીએ છીએ. અહીંયાનું ફરસાણ અને સ્વીટ્સ બધી અમને પસંદ છે અને લગભગ રેગ્યુલરલી અમે અહીંયાથી લેતા હોઈએ છીએ. તો કેમ છો મિત્રો, મારા વાલા ચરોતર વાસીઓ, ચરોતરના ચટાકામાં તમારા બધાનું સ્વાગત છે. ને હવે આપણે નવા એપિસોડ સાથે, એટલે બહુ જ જોરદાર એપિસોડ. ચટાકો તો આપણે કરી જ લીધો, પણ હવે હું તમને એક સરસ વાનગી ટેસ્ટ કરાવવા લઈને આવ્યો છું. એકદમ સ્વીટ છે, કારણ કે ગુજરાતીનું મન હોય ને મિત્રો, એ કેવું કે અમુક સમય અંતરે એમને ગળ્યું ખાવાનું બહુ મન થાય. તો આજે હું તમને મેન્યુફેક્ચરિંગ બતાવવાનો છું કે કઈ રીતે મીઠાઈઓ બને છે અને કેવી રીતે બને છે. તમે પાછળ નામ તો જોયું જ હશે કે પ્રવેશન નામ આવે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્વામિનારાયણ જ હશે. એમને શરૂઆત કરી હતી 60 જ રૂપિયાની અંદર આ ફિલ્ડની અંદર, અને આજે બહુ મોટું નામ છે. તમને આજુબાજુના ગામડાઓમાં તમને બધી દરેક વસ્તુ અહીંયાથી મળી રહેશે. તો હવે આપણે અંદર જઈએ, બહુ વાર નહીં કરીએ અને તમને બધાને બતાવી દો, આવી જાઓ મારી સાથે. અને હા, 35થી વધુ મીઠાઈઓ એમની જાતે મેન્યુફેક્ચરિંગ કરે છે અહીંયા, અને તમને અલગ અલગ બ્રાન્ડ પણ અહીંયા મળી રહેશે. તો આવી જાઓ મારી સાથે ચરોતરની મોજમાં. તો એડ્રેસ મેં ડિસ્ક્રિપ્શનની અંદર તો મૂકેલું જ છે, પણ હું તમને ફરીથી એકવાર કહી દઉં. આ તમે જોઈ રહ્યા છો જે પાછળ છે એ બોરસદ આણંદ ચોકડી કહેવામાં આવે છે. બોરસદ આણંદ ચોકડી, ત્યાંથી તમે આણંદની સાઈડ જો તમે થોડાક આગળ જશો ને એટલે ટેલિફોન એક્સચેન્જ તમને દેખાશે સામેની બાજુ. ને ટેલિફોન એક્સચેન્જની સીધમાં જ તમને પ્રવેશા સ્વીટ એન્ડ ફરસાણ જોવા મળશે. સ્ટાર્ટ થયો છે, એમણે બધું શીખવાડ્યું છે આપણને કયા રીતે આ રીતે બધું બનાવવાનું. અને અહીંયા 2004થી સ્ટાર્ટ કર્યું છે પ્રયોગશા બેકસો ફરસાણ. અહીંયા 2004થી સ્ટાર્ટ કર્યું. તમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ચવાણાનો ભાવ કેટલો હતો? 4 રૂપિયા કિલો હતો. બધી આઈટમ અત્યારે જાતે બધું બનાવીએ છીએ. અને કારીગર કોઈ નહીં, અમારો સન છે એ જાતે બધું બનાવે છે. બધું જાતે કારીગર કોઈ નહીં, અમારો સન જાતે બધું બનાવે. એટલે હવે આમ કહેવાય છે ને કે ઘર જેવો સ્વાદ આપણને નહીં મળે. ઘર જેવો, ટોટલી ઘરના લોકો બનાવે. હું અત્યારે 1970થી આ ધંધામાં રચ્યો પછી છું. 1970 એટલે મારી ત્યાં 10 વર્ષની ઉંમર હતી. 10 વર્ષની ઉંમર ત્યાં બધું લારીમાં માલ બધો લઈ જવાનો, 5 દુકાનો માલ લઈ જવાનો, બળદગાડીમાં પેલા પથ્થરિયા કોલસા લાવવાના, કોલસાની પટ્ટી સ્ટાર્ટ કરવાની, જાતે સાકરિયા બનાવવાના, જાતે પતાસા બનાવવાના, બધું જાતે. કાકા અમે જાતે મહેનત કરતા હતા. આપણે અત્યારે શું બનાવવા જઈ રહ્યા છીએ? અત્યારે સર અમારે કેસર પેડા ચાલુ છે. એની અંદર તમે જોઈ શકો છો કે ઓલરેડી આપણે કેસર નાખેલું છે. આની અંદર પછી આ બધી આવી રીતે મિક્સ કરી દેવાનું. એક તો ઓલરેડી અમારી પાસે મલાઈ પેડા છે, કેસર પેડા છે, મેંગો પેડા છે, મથુરા પેડા છે, પછી સ્ટ્રોબેરી આવે છે, મથુરા ગોટી આવે છે, અરે કેસર ગોટી આવે છે, મલાઈ ગોટી આવે છે. બધી 10-12 જાતના અમારા પેડા લોન્ચિંગ થાય છે.
જાતે બનાવવાના, જાતે બનાવવાના. પેલા જે ડબલ લેયરમાં આવે છે અમુક પેડા, નીચે અલગ સ્વાદ આવે છે, એ પણ તમે બનાવો જાતે? હા, એ બી ટુ ઇન વન અમારે જાતે જ બનાવીએ છીએ. સંગમ પેડા કહેવાય એને. હા, પછી એની આ રીતે અમારે પ્રોસેસ થાય છે. પ્રોસેસ થયા પછી એને બદામ પિસ્તા એ ઉપર ચોટાડીને અમારે પ્રેસ કરવાનું. હા, બરાબર. કેસર પેડાની અત્યારે 110 રૂપિયાના 250 ગ્રામ છે, 440 રૂપિયા પર કેજીનો ભાવ છે. હા, પર કેજીનો ભાવ છે 440 પર કેજી. અને એ બી આપણે પ્રીમિયમ ક્વોલિટીનું જ આપણે કેસર યુઝ કરીએ છીએ. આપ જોઈ શકો છો નેચરલ ટેસ્ટ, નેચરલ ટેસ્ટ આવે પ્રીમિયમ. આપણે આમ કેસરનો ભાવ જોવા જઈએ તો કેટલો હશે? આમ 250 ગ્રામ 100 ગ્રામના કેટલા હશે? હા, 295 રૂપિયાનું 1 ગ્રામ કેસર આવે છે. હા, એ જે મેં તમને બતાવી એ 295 રૂપિયાનું 1 ગ્રામ છે. 2750 રૂપિયાનું. હા, 100 ગ્રામ થતું હશે. હાલની તારીખની અંદર, નજીકની અંદર રક્ષાબંધન આવી રહી છે. હા, રક્ષાબંધન ઉપર જે અમારા કાયમના કસ્ટમર છે, પછી અમારા બધા રિલેટિવ માણસો ને રિલેટિવ વ્યક્તિને બધા છે, તો અમે આવી રીતે અમે જાતે જ અહીંયા આગળ લાઈવ પેડા બનાવીને અમે ઘરાકને આપીએ છીએ. એટલે ઘરાકને બી સંતોષ થાય છે કે ભાઈ ના, અહીંયા વસ્તુ લાઈવ ને ચોખ્ખું વસ્તુ મળે છે. અને અમને એમના દેખતા જ અમે આ બધી વસ્તુ બનાવીને અમને આપીએ છીએ. ફરસાણની અંદર જે આ પ્રયોસ સ્વીટ એન્ડ ફરસાણ બેકશોપ છે એ મારા બાપ દાદાની ફાધરની છે. અને અમારી બોરસદની અંદર બીજી કોઈ શાખા છે નહીં, કે આપણી પોતાની એક જ બ્રાન્ચ છે કે પ્રયોસા સ્વીટ એન્ડ ફરસાણ. આ પ્રયોસા નામ ક્યાંથી આવ્યું પહેલા તો તમે? કારણ કે પ્રયોસા નામ એટલે અમારે જ્યારે અમારા મારા ફાધરે જ્યારે દુકાન લીધી ત્યારે બોચાસણ મંદિરમાં ત્યાગ વલ્લભ સ્વામીને પૂછવા ગયા હતા કે સ્વામી અમારે નામ શું રાખવું. તો પ્રમુખ સ્વામી મહારાજ જોડથી એમને ટેલિફોનિક સંપર્ક કરીને ત્યાગ બાપાએ અમને પ્રયોસા સ્વીટ એન્ડ ફરસાણનું નામ આપ્યું. પ્રયોસા એટલે પ્રમુખ સ્વામી યોગીજીના શાસ્ત્રીજી. અત્યારે એમના ભગવાનને આગળ કરીને જ અમે બધું કામકાજ કરી રહ્યા છીએ. હા, તમે જોઈ જ રહ્યા છો કે શેપ આપવાનો, જે પેડાનો શેપ આકાર આપવાનું કામ ચાલી રહ્યું છે અહીંયા. આ જે મસાલો છે એની અંદર શું શું આવતું હશે? આ જે મસાલો છે એમાં બદામ અને પિસ્તા, બદામ પિસ્તાનો થોડો આવે છે, મિશ્રણ કરીને પછી એની ઉપર લગાવવામાં આવે છે. એનાથી ટેસ્ટ ડબલ થઈ જતો હશે ને? ચેન્જીસ વાગી જાય આખો ટેસ્ટ. હા, ટેસ્ટ ચેન્જીસ થઈ જાય. નેચરલ અમારા મલાઈ પેડા કહેવાય છે, એનો બી તમને શેપ પાડીને બતાવું ને. તો આપણી સાથે એમની જે પોતાની મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્ટ છે એ આપણા સાથે આવી ગઈ છે. હવે આનું શું નામ છે? આ મને કંઈક અલગ લાગે છે, વેરાયટી બહુ મસ્ત લાગે છે. ઉપરથી થાબડી પેડા છે, થાબડી પેડા કહેવામાં આવે. દૂધમાંથી બારી બારીને માવો બનાવવામાં આવે છે, એના પછી એને આ રીતે આકાર અને એનું ડેકોરેશન કરવામાં આવે છે. તમે અહીં જોઈ રહ્યા છો ઉપર પણ એમણે ગાર્નિશિંગ એ રીતે કર્યું છે કે એને લુક આપ્યું છે એકદમ જોરદાર. એ હું તમને ટેસ્ટ કરીને બતાવું. આ તમને આમ કાવીનો હલવો ખાતા હશો ને એવો ટેસ્ટ આવશે, એવો ટેસ્ટ આવશે. અને બીજી વાત છે ને કે પણ જે દૂધનો જે ફ્લેવર આવે છે ને એ બહુ યુનિક આવે છે. હા, એકદમ નેચરલ નેચરલ મિલ્ક મિલ્ક ફ્લેવર આવે, મિલ્ક ફ્લેવર આવે છે. અને ઓરિજિનલ છે મોટા ભાઈ, છે કેસર પેડા છે અને એ આ જે સાદા પેડા છે માવાના. હું તમને પહેલાં તો આ બે ટેસ્ટ કરીને બતાવીશ. પહેલાં તો હું તમને પડ બતાવું એનું. આજે હું તમને મિત્રો એ પણ કહેવાનો છું કે તમે વસ્તુની પરખ કઈ રીતે કરી રહ્યા છો. અત્યારે સિઝન ચાલે છે, તમે બધેથી સ્વીટ્સ લાવશો આજુબાજુથી બધેથી, પણ ઘણીવાર હું તમને એટલું કહેવા માગી કે તમારા હેલ્થ માટે સારું હોય ને તો પરખ કરવા માટે હું તમને પહેલાં તો કહી દઉં કે તમે જોઈ રહ્યા છો કે આ જે પેડો છે ને એ તમને ઉપરથી એકદમ ચરકતો લાગશે. અને જે ચરકતા પેડા હોય ને એ જ લાઈવ બનાવવામાં આવે છે, જે લાઈવ બન્યા હોય, જે એકદમ ફ્રેશ હોય એની પરખ આપણને ચમકતી થાય છે. હવે તમે એવું પૂછશો કે ચમક હોય છે શેની પ્રેમલભાઈ, તો એ ચોખ્ખા ઘીની જે હોય છે એની ચમક હોય છે. ચોખ્ખા ઘીનું જે અંદર મિશ્રણ હોય છે એ રીતનું હોય છે. તમે જોઈ રહ્યા છો કંઈ દાણીવાળા પેડા તમને જોવા મળશે અંદરથી, જે તમે તોડો છો જેને મસળે ને તો બી તમને દાણી દાણી અલગ પડતી દેખાશે. એવું નહીં કે મિત્રો ખાલી ભૂકો થઈ જતો હોય કે, અને હા, જે તમે આવી રીતે તોડી અને એવી રીતે કરો ને, અને જો ભૂકો થઈ જાય કે નીચે પડી જાય તમને દાણી ના દેખાય, તો એ પાવડરનો ઉપયોગ થયો હોય, નહીં તો એને સ્ટોર કરવામાં આવે ફ્રીજની અંદર લોંગ ટાઈમ સુધી. અને પછી એ પેડો તમે જે પેકિંગની અંદર મૂકે અને પછી તમે કોકને આપો તો તમને તરત ખબર પડે અને થોડો કડક લાગે, ક્રિસ્પી ના લાગે. અત્યારે તમને જે ઘીનું લેયર ઉપર જોવા મળે છે ને એ મિત્રો એ ના મળે.
એકદમ ફ્લેવર પેડો છે. અને ફ્લેવર એ વાતની હું તમને કહેવા માંગીશ કે અમુક જગ્યાએ આપણે પેડા કે કોઈ મીઠાઈ ગયા ને તો મોઢું ભાગી જતું હોય છે, એકદમ ગરચટું લાગે એટલે. અને અંદર મોઢામાં આપણે જે ચાવીએ ને તો પણ તમારે દાણી છે ને આખી અલગ 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 પડે. અને ઘણા લોકોના પેડા ખાશો તો તમને મોઢામાં ઉપર પેલું ઘી ઘી જેવું લાગે, અમારામાં નહીં આવે એ વસ્તુ તો છે. હવે તમને કેસર પેડો બતાવી દઉં જે ઓરિજિનલ કેસરમાંથી જ બને છે ને મોટાભાઈ, એમાં પણ તમને દાણી દાણી જોવા મળશે. જો આ વસ્તુમાં પણ તમને એ જ રીતનો સ્વાદ જોવા મળશે, પણ આની અંદર જે કેસરનો ફ્લેવર છે ને એકદમ રિચ ફ્લેવર જતો રહેશે, એનો ટેસ્ટ વધારે આપણને કેસરમાંય લાગતો હોય છે. આ ટુ લેયર બરફી કહેવામાં આવે છે એટલે ઉપર જે કોટિંગ છે ને એ આખું રોઝનું છે અને નીચે છે માવા મલાઈ છે. બે સ્વાદ આપણને મળી જાય છે અને એક જ મીઠાઈમાં તમને બે સ્વાદનો ચાન્સ મળી જાય છે, એકદમ મજા આવી જાય એમ. મને એવું લાગે છે કે હવે મારા જોડે શબ્દ ખૂટી રહ્યા છે, આ મીઠાઈના વખાણ કરવા મને શબ્દ ખૂટી રહ્યા છે. મને આ ખબર નહીં પડી કે રતલા મિસિયો અને બટર રતલા મિસિયોમાં ફેર શું હોય છે? એની જારી થોડીક નાની આવે, હા, જેવી રીતે કે આ દાણો મોટો છે, આ ઝીણો દાણો છે, પ્લસ આની અંદર બટર યુઝ કરવામાં આવે છે. આ રેગ્યુલર અને આ બટર, આની અંદર બટર યુઝ કરવામાં આવે છે એટલે બટર રતલામી થઈ ગઈ છે. પછી આ તીખું ચવાણું છે અમારું, ખાટું મીઠું ચવાણું છે. પછી અહીં નીચે આલુ સીવ છે, ટમાટર સીવ છે, પછી રજવાડી ચવાણું છે, ટમટમ છે, ફૂલવાડી છે, મસાલા સીવ, જનરલી સીવ ટામેટાના શાકમાં ને એ બધામાં યુઝ થતી હોય છે, હા, એ આ મસાલા સીવ છે. પછી ભાઠાગણી ગાંઠિયા જે સુરતી કહે છે, સુરતી કહે છે એને, હા, સુરતી વસ્તુ છે આ ભાઠાગણી ગાંઠિયા. પછી આ અમારી ઉસળ સેવ છે, એ પણ અમારી ફેમસ છે. પછી નાયલોન સેવ એકદમ ઝીણી આવશે, સેવસર માટે, સેવસર માટે, સેવ મમરા માટે વધારે વપરાય છે. પછી અમારે આ નાયલોન સેવ છે જે ઊંધિયા માટે, દાબેલી માટે, એના માટે વધારે ચાલે છે. પછી મગદાળ છે, ચણાની દાળ છે, મોરી બુંદી, તીખી બુંદી. અમારે એક આ સિંગ ભજીયા પણ અમારી ફેમસ આઈટમ છે જે અમારે બહાર જાય છે, હા. પછી દાલ સેવ મિક્સ, રતલામી સેવ અને ચણાની દાળ એ બંને વસ્તુ મિક્સમાં આવે છે દાલ સેવ. પછી દાલમુઠ આવે છે, પછી ઝીણી સેવ છે, શક્કરપારા છે, મોરી પાપડી, તીખી પાપડી, આ મરી પાવડરવાળા ગાંઠિયા છે જેની અંદર મરીનો ભૂકો બી નાખેલો છે અને ઉપરથી પાવડર પણ ગાર્બેજ કરેલો છે. પછી આ નાયલોન ગાંઠિયા છે, એકદમ પોચા આવે છે, ચોકડી ગાંઠિયા છે, પછી ભાવનગરી ગાંઠિયા છે. આવી રીતે ઘણી બધી ફરસાણની પ્રોડક્ટ છે. અત્યારે મીઠો ફરાળી, તીખો ફરાળી, મોરી કેળા વેફર, મોરી બટાકા વેફર, મસાલા વેફર, પછી પેલી સ્ટીક આવે છે, કેળા સ્ટીક, બટાકા સ્ટીક, ફરાળી ચીવડો, સાબુદાણા ચીવડો, સાબુદાણા ખીચડી, પછી ફરાળી બિસ્કિટ્સ. અત્યારે ફરાળી ચવાણું જસ્ટ થોડી વારમાં આવશે. અમારે આ સિવાય ફરસાણ, મીઠાઈ, પછી બીજી અન્ય પ્રોડક્ટ, એના સિવાય ખંભાતનો શ્રીખંડ પણ અમારી પાસે અવેલેબલ છે, શ્રીકૃષ્ણવાળાનો, જે બહુ જૂનું નામ છે અને બહુ ફેમસ છે અત્યારે, જે શ્રીકૃષ્ણ સ્વીટ માર્ટ. એનો કેસર રાજભોગ શ્રીખંડ છે જે બહુ જ ફેમસ છે, બહુ જ સારો છે. પછી એનો આ ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે, આ 190 રૂપિયાનો 500 ગ્રામ છે. પછી ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે, પછી ત્રિરંગા શ્રીખંડ છે, આ પણ એમની ખંભાતની, આ તો બહુ નેચરલ વસ્તુ છે. જનરલી એ લોકો તો બધા જાતે આવીને જ લઈ જાય છે અને કોઈ એમ કે ફોન ઉપર કે અમને આવી રીતે અહીંયા ગાડી આટલું પહોંચાડી આપશો તો અમે એને હોમ ડિલિવરી આપીએ છીએ. તો મિત્રો આપણી સાથે છે ને પાપડી છે, ચરોતરની શાન કહેવામાં આવે આ પાપડી. તો પાપડી ને મરચાં લોકો બહુ જ પસંદ કરતા હોય છે ખાવાનું, ચા સાથે અને મરચાં સાથે. તો પહેલાં તીખી પાપડી આપણે ટ્રાય કરીશું. ઘણી જગ્યાએ આપણે જોવા જઈએ તો પાપડી જે હોય છે ને તીખી હોય ને તો એકદમ રેડિશ કલર લાગે આપણને, કલરનો જ ઉપયોગ કર્યો હોય એવું લાગતું હોય છે, પણ અહીંયા જે મરચાંનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો આ ક્રિસ્પી લાગે છે, એકદમ ક્રિસ્પી. અને મોઢા મૂકીએ 70-70 વર્ષના જે કાકા હશે ને એ પણ આ પાપડી ખાઈ શકે. હું એમ કહું દાંત નહીં હોય ને તો બી ખાઈ શકે, પણ ખાઈ શકે દાંત. અને બીજી વાત મને એ ગમી અહીંયા કે
તમને એવું લાગતું હશે કે આ તીખી છે એટલે તીખી હશે, પણ તીખી નથી, ચટપટી છે, એમ તીખી નથી, ચટપટો સ્વાદ આવે તમને. એટલે કે અને પછી આની વાત કરું, એકદમ આ નાયલોન ટાઈપ છે, એકદમ પાતરી અને હાથથી વણેલી છે. હા મિત્રો, એવું નહીં કે ભાઈ મશીનની અંદર મૂકીને વણે, મશીનની અંદર લોટ નાખીને પછી બનાવવામાં આવે છે, બધું હેન્ડમેડ છે અહીંયા. એમ કહેવા જોઈએ ને કે બહુ બેસ્ટ છે આ બે આઈટમો. આ વધારે શું કહેવાય, આ ક્રિસ્પી આ છે અને આ મોઢા મૂકો છો ને એકદમ પોચી છે, ઓગરી જ જાય તમારી સિદ્ધિ. આ રતલામી સિવનું પેકેટ છે, 250 ગ્રામનું પેકેટ આવે છે, આમાં 500 ગ્રામનું પણ પેકેટ આવે છે, 250 અને પ્રાઇસ શું હોય છે આની? આ તમારે આવશે પ્રાઇસ 70 રૂપિયાની 250 ગ્રામ. બરાબર. અહીંયા એમનો તમારો નંબર, મોબાઈલ નંબર તમારો છે? મોબાઈલ નંબર છે અહીંયા, તમને મોબાઈલ નંબર એડ્રેસ બધું અહીંયા મળી રહે છે, મેન્શન બધું જ કરેલું છે. વાત કરી કે રતલામી અમારી વર્ષોથી એક જ ટાઈપની છે, આ જાતે બનાવો આ રતલામી. હા, એ અમારા દાદા હતા ત્યારની આ રતલામી છે. કહેશો થોડું? આ છે આપણું રજવાડી ચવાણું. જે રજવાડી ચવાણાની અંદર શું શું આવતું હોય છે? આમાં જનરલી મકાઈનો ચીવડો, ગાંઠિયા આવે છે, બુંદી આવે છે, અને એકદમ નોર્મલ ઝીણી સેવ આવે છે. ઝીણી સેવ. હા, તમે અંદર જોઈ રહ્યા છો કે ઘણી બધી વસ્તુ એક સાથે તમને મળી રહે છે. રજવાડી ચવાણું કહેવામાં આવે છે, આપણે એનો ટ્રાય કરીએ. જનરલી નડિયાદી, ઇન્દોરી એ તો બધે મળતું હોય છે, પણ આ વસ્તુ બહુ અલગ છે, એક આખી વસ્તુ અલગ છે. આ અમારે બહુ પહેલેથી ચાલુ છે, અને તમને ઓઇલ નહીં લાગે ખાધા પછી, પણ મોઢામાં ઓઇલ સેન્ચાઈ નહીં લાગે. ટેસ્ટની જો વાત કરું ને તો થોડોક ચટપટો, ઘરચટો સ્વાદ આવશે આની અંદર, અને થોડો તીખાશ પડતો આવશે, એટલે બેઉ સ્વાદનું મિશ્રણ હશે. એટલે તમે બધા ઉંમરના, ઉંમરલાયક વ્યક્તિ હોય કે દરેક ઉંમરના વ્યક્તિ નાનાથી મોડીને મોટા સુધી ખાઈ શકે. બરાબર. પહેલાં તો ઉપરથી તમને કહી દઈશ એનો, કે રતલામી સિવાય અમુક હોય છે ને એ તમને ઉપર મરીનો પાવડર જે દેખાય છે ને એની અંદર, એવો દેખાતો નહીં હોતો, એમ થોડી કડક લાગશે, મોટી લાઇટ કલર, લાઇટ જ કલર દેખાય, જેમાં મરીનો પાવડર કશું દેખાશે જ નહીં. હા, અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે એનો મસાલો છે ને અલગ પડતો દેખાશે, મરી મસાલો જે આવે છે ને અલગ પડતો દેખાય તમને. એવું નહીં કે ખાલી પાવડર નાખી દીધેલો છે ખાલી સ્વાદ માટે. આની અંદર જોઈ રહ્યા છો એકદમ એનો મસાલો અંદર અંદર દેખાતો હશે, એકદમ ક્રિસ્પી. અને જે રીતે દેખાય છે આપણને કે ભાઈ બહુ તીખી હોય છે અમુક રતલામી, આપણે ખાઈ ના શકીએ, ખાઈ ના શકીએ. તમારી આમ દરેક પ્રોડક્ટની વાત કરું ને તો બધી વસ્તુ તમારી એવી છે કે દરેક વ્યક્તિ, દરેક ઉંમરનું વ્યક્તિ ખાઈ શકે છે, એ આમાં તો માસ્ટરી છે. પણ તમને, તમે મારા જેવા હોય જે ખાવાના શોખીન હોય, જે નમકીનના શોખીન હોય, એના માટે એક સરસ ઓપ્શન છે સ્મી બ્રાન્ડ લક્ષ્મી નમકીન, એટલે કે અમદાવાદ. પછી તમે જૈન વિજૈન કચોરીમાં જાઓ તો એમાં બી અલગ અલગ પ્રોડક્ટ છે, એ તમને જામનગરનું ફેમસ આઇટમ છે. પછી શ્રીકૃષ્ણ સ્વીટ ને સ્નેક્સની વાત કરીએ તો એમાં પણ તમને અલગ અલગ ઓપ્શન મળી રહેશે. એ ખંભાતનું બહુ મોટું ને નામચીન આઇટમ છે. પછી અહીંયા ભાદરણના મગ કહેવામાં આવે છે, એ બી બહુ મોટા છે, જે ઓપેરા મગ કહેવામાં આવે છે, એ પણ તમને અહીં અવેલેબલ છે. અને કીર્તિરાજના મઠિયા તો કેવી રીતે બોલાય મિત્રો, કારણ કે આણંદની શાન કહેવામાં આવે. તમે જોઈ રહ્યા છો, ઈસળ પાઉંની વાત કરવામાં આવે તો આપણને મુંબઈની થોડેક આગળ જતાં પૂના આવે છે, એમની શું કહે કે સિગ્નેચર પ્રોડક્ટ કહેવામાં આવે છે, એ વસ્તુ પણ તમને અહીંયા મળી રહેશે. કલ્યાણનું ભડંગ અહીંયા તમને મળી રહેશે, એટલે આમ જોવા જઈએ તો દરેક વસ્તુ તમને અહીંયા મળી રહેશે. પછી શ્રીજી ફરસાણ એટલે કે બારડોલીના પાત્રા આપણને અહીંયા તમને આ જગ્યા ઉપર મળી રહેશે. એટલે અલગ અલગ પ્રોડક્ટ તો તમને એ જગ્યા પર મળવાની જ છે, સાથે સાથે સ્વીટનો તો જાયકો છે. જો બોરસદની આજુબાજુ 25 કિલોમીટરની એરિયાની અંદર જો તમે રહેતા હોય તો એકવાર વિઝિટ કરો. સોનપાપડીની વાત કરવામાં આવે એટલે કે હલ્દીરામનું બહુ મોટું નામ છે, એ વસ્તુ પણ, એ પ્રોડક્ટ પણ તમને અહીંયા મળી રહે છે. તો આપણને મીઠાઈમાં પછી કહેવા જઈએ ને કે ફરસાણની અંદર અલગ અલગ, અને શ્રીખંડની અંદર પણ તમને અલગ અલગ સ્વાદ મળી રહેશે, અલગ અલગ વસ્તુ અહીંયા મળી રહેશે. ફૂલ ઓફ આઇટમ્સ છે, વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય એવી જ રીતે. અને ચોખ્ખાઈની જો તમને વાત કરું ને મિત્રો, તો હું તમને પર્સનલી એવું જ કહું છું કે આ જગ્યાથી તમે બાય કરી શકો છો, અને આ જ જગ્યાથી બાય કરો. એનું કારણ એટલું છે કે ચોખ્ખાઈ મેં મારી આંખેથી જોઈ છે, એકદમ ક્લીન વસ્તુ. અને